શેર માર્કેટ અને ડબ્બા ટ્રેડિંગના ઇન્વેસ્ટમેન્ટમાં કરવાથી સારો ફાયદો થશે તેવી લોભામણી લલચામણી વાતો કરી તેઓ પાસેથી વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે રૂપિયા 6,71,500ની રકમ મેળવી લઈ શેર માર્કેટમાં નુકસાન કરાવી છેતરપિંડી કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડી 3 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં સતત સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ઓનલાઈન સિસ્ટમ આવ્યા બાદ લોકોને રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદને આધારે સુરત સાયબર ક્રાઇમ આવો લાઈટ ઠગાઈ અને છેતરપિંડી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી ત્યારે સુરતના જ એક વેપારી મધ્યપ્રદેશના 3 જેટલા ઇસમો દ્વારા શેર માર્કેટમાં ડબ્બા ટ્રેનિંગનો લોભ અને લાલચ આપી સારું વર્તન મળશે તેવું કહ્યું। વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે 6,71,500 રૂપિયા મેળવી લીધા હતા બાદ શેર બજારમાં મોટી નુકસાની કર તેની સાથે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ આવી છે। આરોપી વિકાસ શર્મા ફે સોનુ અને હર્ષવર્ધન પૂર્વે આયોજિત કાવતરું રચીને ફરિયાદ ફોન કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો સારો ફાયદો થશે તેવી લોભામણી લાલચી વાતો કરી ફરિયાદી પાસેથી ડીમેટ એકાઉન્ટ યુઝરનેમ તથા પાસવર્ડ મેળવી લઈ તેમાં શરૂઆતમાં નફો કરાવી વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે રૂપિયા 6,25,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા। ત્યારબાદ એ સમયે ફરિયાદને નુકસાન કરાવ્યું હતું ત્યારબાદ ડબ્બા ટ્રેડિંગમાં સારો નફો થશે તેવું જણાવી આ કામના ફરિયાદના નામનું ડબ્બા ટ્રેડિંગનું એકાઉન્ટ બનાવી તેમાં રૂપિયા 5 થી 5.5 લાખનો નફો થયાનું જણાવી નફાના રૂપિયા મેળવવાના ચાર્જ પેટે બીજી વખત આરોપીએ 45,000 રૂપિયા પડાવી લીધા હતા। આમ આરોપીએ ફરિયાદી સાથે કુલ 6,31,500ની છેતરપિંડી કરી હતી। તેથી આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અનિલ ઉર્ફે અરજુ સંતોષ ઢાકળ કુંદન રમેશચંદ્ર ઢાકળ અને જીતેશ રૂપેશસિંહ નાગરની ધરપકડ કરી હતી। આ તમામ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તેઓને એક ઓફર આપવામાં આવેલી કે શેર બજારમાં તથા ડબ્બા ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ખૂબ મોટો ફાયદો કરાવવાની જે ટિપ્સ છે તે આપવામાં આવશે, જે અનુસંધાને તેઓની એક લોભામણી લાલચ હતી તેમાં આવીને જે સુરતના ફરિયાદી છે તેઓએ પોતાના જે શેર માર્કેટનો જે ડીમેટ એકાઉન્ટનો જે યુઝરનેમ પાસવર્ડ હોય જે તે આરોપીઓને સાથે શેર કરેલો। ત્યારબાદ શરૂઆતમાં તેઓને નફો કરાવીને એક વિશ્વાસ કેળવવામાં આવેલો, ત્યારબાદ નફો કરાયાના જે વાર્ષિક સર્વિસ ચાર્જ ચૂકવવાના પેટે એક લાલચ આપીને અલગ અલગ ચાર્જિસ પેટે 6,26,500 રૂપિયા તેઓ પાસેથી લઈ લીધેલ હતા। ત્યારબાદ મોટું નુકસાન પણ બતાવવામાં આવ્યું અને ફરીથી એક લાલચ આપીને ડબ્બા ટ્રેડિંગનું એક એકાઉન્ટ ખોલાવવાની લાલચ આપી, જેમાં તેમને શરૂઆતમાં એવું પણ કહેવામાં આવ્યું કે તેમને 5 થી 5.5 લાખ રૂપિયાનો નફો થયો છે, પરંતુ ત્યારબાદ તે નફાની લાલચ નફો પાછો મેળવવા માટે ચાર્જિસ પેટે બીજા 45,000 રૂપિયા લઈ કુલ 6,71,500 રૂપિયાની ચીટિંગ તેઓ સાથે કરવામાં આવેલી, જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જેમાં IPC ની કલમ 420, 120B તથા IT Act ની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને મધ્યપ્રદેશમાંથી દેવાસમાંથી કુલ 3 લોકોની અટક કરવામાં આવેલ છે। તે 3 આરોપી, પ્રથમનું નામ છે અનિલ ઉર્ફ અન્નુ સંતોષ ઢાકળ, જે મુખ્ય આરોપી છે, જેઓની ઉંમર 25 છે, જેઓ ધંધો ફાઇનાન્શિયલ બ્રોકરનો કરે છે અને મૂળ ઉજ્જૈનના છે પરંતુ દેવાસમાં રહેતા હતા। ત્યારબાદ બીજાનું નામ છે કુંદન રમેશચંદ્ર ઠાકર, જેઓની ઉંમર 32 છે, તેઓ નોકરી કરે છે, તેઓ દેવાસમાં રહે છે પણ મૂળ ઉજ્જૈન મધ્યપ્રદેશના છે। ત્રીજા આરોપી જેનું નામ છે જીતેન રૂપસિંહ નાગર, જેઓ પણ નોકરી કરે છે અને તેઓ દેવાસના રહેવાસી છે। આ 3 આરોપીને અટક કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આ આગળની પણ તપાસ હાથ ધરીને હજી પણ કોઈ આરોપી આ અનુસંધાને આ ગુનામાં ઇન્વોલ્વ હશે તો તેઓને પણ જલ્દી એરેસ્ટ કરીને આજે આખું શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની જે ફ્રોડ ચાલી રહ્યું છે તેને નેસ્ત નાબૂદ કરવાની કોશિશ કરશે। પ્રાથમિક દ્રષ્ટિએ હાલ અમને કોઈ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી, પરંતુ તેનું પણ એક ગહનતાથી એક અભ્યાસ કરવામાં આવશે અને જો કોઈ એમને બીજા કોઈ લોકો સાથે પણ જો ફ્રોડ કર્યો હશે અથવા તેઓ આ આરોપીઓ સિવાય પણ જો કોઈ બીજા આરોપીઓનું પણ આમાં સંડોવણી હશે તો તેઓને પણ જલ્દીથી જલ્દી એરેસ્ટ કરવામાં આવશે।